ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજના લેક્ચરમાં પણ આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, આપણું નવમું ચેપ્ટર સવર્ગ સંયોજનો, એમાંથી ઘણી વખત આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે. આ ટોપિક ઉપરથી લાસ્ટ યરના પેપરમાં પણ આની મર્યાદાઓ, સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ ક્વેશ્ચન પૂછાયો હતો. અને આના આધારે ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન તમને કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજન આપેલું હોય તેને સંયોજકતા બંધનવાદના આધારે સમજાવો, એટલે કે તેનું સંકરણ તમારે લખવાનું થાય, તેનો ચુંબકીય ગુણધર્મ શોધવાનો થાય, ચુંબકીય ચાક માત્રા શોધવાની થાય, એના સિવાય તેનો આકાર શું છે એ સમજવાનું થાય, આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે કઈ રીતે સોલ્વ કરવા, દરેક વખતે છોકરાઓને એની અંદર મિસ્ટેક થતી હોય છે, શું કરવું, પહેલું સ્ટેપ કયું કરવું, બીજું સ્ટેપ શું કરવું, ક્યાંથી ક્યાં જવું, એમાં પ્રોબ્લેમ થતો હોય છે, એ આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો એમાં સૌથી પહેલાં આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ, સંયોજન લખીએ છીએ. એમાં ચલો લખીએ છીએ CO NH3 6 times +3. ચલો આ સંયોજન લખ્યું છે અને આને મારે સંયોજકતા બંધનવાદના આધારે સમજાવવાનું છે. ઘણી વખત ક્વેશ્ચન એવું પણ પૂછી શકે છે આની અંદરથી કે તેનો ચુંબકીય ગુણધર્મ કયો છે, અથવા તો તમને બે સંયોજનની કમ્પેરિઝન કરીને આપ્યું હોય કે આ પ્રતિચુંબકીય છે, આ અનુચુંબકીય છે, સમજાવો. તો આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે પણ પૂછાય છે ત્યારે શરૂઆત ક્યાંથી કરવાની એના વિશે આપણે જોઈએ અત્યારે. હવે તો સૌથી પહેલું કામ તમારું શું હોવું જોઈએ, તો તમારો જે મધ્યસ્થ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ, એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા કોબાલ્ટ છે તો પરમાણુ ક્રમાંક 27 છે, અને તેની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. 27 છે એનો મતલબ કે આર્ગોન કોર 4s2 અને શું થઈ જશે, 3d7 થઈ જશે, આ એની ઇલેક્ટ્રોન રચના થશે. સૌથી પહેલું કામ તમારું ઇલેક્ટ્રોન રચના લખવાનું થશે. ત્યારબાદ બીજું કામ શું આવશે, તો બીજું કામ એ આવશે કે સંકીર્ણમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક લખવું, ઓક્સિડેશન આંક +3 છે. એ તો આપણે મેં ડાયરેક્ટ લખી નાખ્યો, ગણતરી તમારે કરવાની થાય એના માટે 11મું ધોરણ આપણું ઓક્સિડેશન આંકની ગણતરીના નિયમો. જો અહીંયા મારે શોધવું હોય તો કઈ રીતે થશે, કોબાલ્ટનો શોધવો છે, એમાઇન છે એ તો તટસ્થ છે, અને આખા સંયોજનનો શું આપ્યો છે, +3, એનો મતલબ કે બરાબર કરીને +3 થઈ જશે. કોબાલ્ટનો મારે શોધવાનો છે, એક એમોનિયા છે એનો કેટલો છે, 0 છે, તો પછી 6નો તો 0 જ થઈ જશે, એનો મતલબ કોબાલ્ટનો શું આવ્યો, +3 આવ્યો. આ રીતે તમે શોધી શકો છો. આ મેઇન છે, તમને ઇલેક્ટ્રોન રચનામાં ભૂલ થાય છે, તમારી ઓક્સિડેશન આંકની ગણતરીમાં ભૂલ થાય છે, તો આખો તમારો ક્વેશ્ચન ખોટો પડશે, કેમ કે બધી જ ગણતરી આના ઉપર આધારિત છે. એટલે ખાસ કરીને પરમાણુ ક્રમાંક અને કયા 1-30 તત્વોના જ મોઢે કરવાના છે, અને આના માટે તો 21-30 તત્વોના પરમાણુ ક્રમાંક અને તેની ઇલેક્ટ્રોન રચના તમારે મોઢે હોવી જોઈએ. અને બીજું કે ઓક્સિડેશન આંકની ગણતરી તમને આવડતી હોય તો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. ચાલો તો હવે આપણે જોઉં કરીએ ત્રીજા સ્ટેપની અંદર કરીએ કે કોબાલ્ટ +3 એની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. તો 3 ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાના છે, તો ક્યાંથી દૂર થશે, આ પણ એક સવાલ છે. તો હંમેશા ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય તો પહેલાં બાહ્યતમ કક્ષામાંથી થાય, ત્યારબાદ બીજી કક્ષા અંદરની કક્ષામાંથી થાય. તો બાહ્યતમ કક્ષા 3D નથી, મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય એ જ બાહ્યતમ કક્ષા હોય એવું જરૂરી નથી. જે તમારો મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ આંક હોય, બરાબર, જેમ કે અહીંયા n = 4 છે, તો n = 4 શું છે, એ તમારી બાહ્યતમ કક્ષા છે, 4s તમારી બાહ્યતમ કક્ષા છે. 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, કેમ કે +3 ઓક્સિડેશન આંક છે, તો 2 ઇલેક્ટ્રોન જ છે 4s માટે, તો બંને તો એ તો દૂર થઈ જ જશે, અને ત્યારબાદ ત્રીજો ઇલેક્ટ્રોન 3D માંથી દૂર થશે.
तो एनी इलेक्ट्रॉन रचना शू थी जैसे आर्गोन कोर 3d6 थी जैसे 3d6 4s शू थी जैसे 0 थी जैसे त्यार बाद 4p कक्षा छे ए पण शू हसे 0 हसे केम मैं 4p लीधी कारण के 6 लिगेंड छे तो एने अंदर एकोमोडेट करवा माटे चलो जो हूँ अहीं लखू छू इलेक्ट्रॉन बतावू छू 3d नी अंदर तो एक बे त्रण चार पांच अने छ आ रीतनी इलेक्ट्रॉन रचना थाय छे कोबाल्टनी 3d6 ओके हवे खास समझवानुं छे ए शू छे लिगेंड तमारो ए प्रबल छे के निर्बल छे बराबर तो एवुं करुं छुं हुं अहींया के अहीं प्रबल लिगेंड लखी नाखुं छुं तमारे याद राखवाना छे जो तमने आटला लिगेंड आपेला होय कार्बोनिल लिगेंड साइनाइड NH3 इथेन 1,2 डायमाइन अने ऑक्सेलेट आटला लिगेंड तमने आपेला होय तो पछी इलेक्ट्रॉननुं युग्मीकरण थशे केम कारण के ते केवा छे प्रबल लिगेंड छे आथी इलेक्ट्रॉननुं युग्मीकरण थशे तो तमारे ज्यारे 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો હોય તો અહીંયા લખવું પડે કે એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે યુગ્મીકરણ થાય ઓકે અને ત્યારબાદ સંકૃત કક્ષકો સંકરણ માટે તૈયાર થાય તો આપણે અહીંયા લખી શકીએ કે CO+3 છે શું થઈ જશે આર્ગોન કોર છે બરાબર પછી હું આ રીતે બતાવું છું આ છે 3D કક્ષા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એવું માની લઈએ તો આ રીતની રચના થઈ ત્યારબાદ કઈ કક્ષા છે 4s કક્ષા છે ત્યારબાદ 4p કક્ષા જે સંપૂર્ણપણે ખાલી છે હવે અહીંયા શું થશે તો હવે અહીંયા કયો લિગેન્ડ તો NH3 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એક NH3 આ બીજો NH3 આ થર્ડ આ ફોર્થ 5 અને 6 છ એમોનિયા આવી ગયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું તો એના કારણે જે સંકરણ તમારું રચાયું D કેટલી કક્ષકો છે તો 2 કક્ષક છે S કેટલી છે તો 1 છે અને P કેટલા છે 3 છે D2SP3 એનું સંકરણ થયું બરાબર તો હવે એનો ચુંબકીય ગુણધર્મ શું થઈ ગયો તો પ્રતિચુંબકીય બરાબર એની ચુંબકીય ચાક માત્રા શું થઈ ગઈ 0.00 કેમ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી બરાબર અને તેનો આકાર શું થઈ જશે અષ્ટફલકીય ગમે ત્યારે યાદ રાખજો કે D2SP3 હોય કે SP3D2 હોય બંનેનો આકાર કેવો હશે અષ્ટફલકીય તો ક્વેશ્ચન તમને એવો પૂછાય છે કે CONH3 6 10 + 3 તે પ્રતિચુંબકીય છે જ્યારે NiCl4 એ અનુચુંબકીય છે સમજાવો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછી શકે છે તો તમારે આટલું તો પહેલાં આને લખવું પડે કે આજના કારણે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય છે
ત્યારબાદ બીજાનું એક્સપ્લેન કરવાનું રહે. આ જ મેથડથી 3 માર્ક્સમાં તમને ક્વેશ્ચન આવો પૂછી શકાય છે, તમને એમસીક્યુમાં પણ પૂછી શકે છે, નીચેનામાંથી કયું સંયોજન એ પ્રતિચુંબકીય છે, કયું અનુચુંબકીય છે, કોની ચાક માત્રા કેટલી છે. તો એ દરેક માટે આ મેથડ તમારે એપ્લાય કરવાની રહેશે કે સૌથી પહેલાં કોઈ પણ તત્વ લો, એની ઇલેક્ટ્રોન રચના તમને લગતા આવડતી હોવી જોઈએ, ત્યારબાદ તેના ઓક્સિડેશન આંકની ગણતરી તમારી સાચી હોવી જોઈએ, ત્યારબાદ લિગેન્ડના આધારે આપણે નક્કી કરીશું કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે કે નહીં થાય. મોટા ભાગના કેસીસમાં એવું 100% નથી હોતું કે પ્રબળ લિગેન્ડ હોય એટલે તે પ્રતિચુંબકીય જ હોય, તે અનુચુંબકીય પણ હોઈ શકે છે. બરાબર, તે અનુચુંબકીય પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ચલો આપણે લઈએ જ લઈએ, થોડો શોર્ટમાં ઝડપથી કરીએ એક્ઝામ્પલ. તો એક એક્ઝામ્પલ લઈએ છીએ કે FeCN6 -3. ચલો તમને આવું સંયોજન આપેલું છે FeCN6 -3, અને એક સંયોજન આપણે લઈએ છીએ FeCN6 -4. ઓકે, ચલો બંનેમાં Fe કોમન છે, Fe નો પરમાણુ ક્રમાંક છે 26. ચલો ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો શું થઈ જશે, આર્ગોન કોર 4s2 3d6 થઈ જશે. હવે જો આ સંયોજનની વાત કરીએ તો અહીં Fe+3 થાય, તો આર્ગોન કોર શું થઈ જશે, 4s તો 0 થઈ જશે અને 3d5 થશે, 3d5 4s 0. જો અહીંયા વાત કરવા જઈએ તો Fe+2 થશે અહીંયા, તો આર્ગોન કોર થશે 3d6 થશે, 4s 0 થશે. બંનેમાં પ્રબળ લિગેન્ડ છે તો બંનેમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. તો 3D કક્ષા જો અહીંયા બતાવીએ આપણે Fe+3માં, તો 1 2 3 4 5, તો આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ચલો અહીંયા થઈ ગયું, આ ઇલેક્ટ્રોનનું અહીંયા થઈ ગયું, તો પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યો. ચલો અહીંયા જોવા જઈએ 1 2 3 4, તો 1 2 3 4 5 6. ચલો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ અહીંયા થઈ ગયું પ્રબળ લિગેન્ડના આધારે, બીજું એક અહીંયા થઈ ગયું. તો જુઓ બંનેમાં સંયોજન થોડા સરખા જેવા જ લાગે, ફક્ત તેના ઓક્સિડેશન આંકમાં ફરક છે. પ્રબળ લિગેન્ડ છે, બંનેમાં સેમ લિગેન્ડ છે, તો પણ શું થયો, આ અનુચુંબકીય થયો અને આ પ્રતિચુંબકીય થયો. એટલે 100% કેસમાં એવું જરૂરી નથી કે પ્રબળ લિગેન્ડ હોય તો તે પ્રતિચુંબકીય જ હોય, તે અનુચુંબકીય પણ હોઈ શકે છે. ખાસ કરીને યાદ રાખવાનું ઓક્સિડેશન આંક શું છે, તમારો તત્વનો પરમાણુ ક્રમાંક, તેની ઇલેક્ટ્રોન રચના શું છે અને લિગેન્ડ. આ 3 વસ્તુના કન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો તમે 100% આ ટાઈપના બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. તો એ તૈયાર કરો, એમાં પણ કોઈને ડાઉટ લાગે તો ક્વેશ્ચન તમે આ યુટ્યુબની અંદર કોમેન્ટમાં પૂછી શકો છો, એના ઉપર આપણે વિડીયો બનાવીશું. તો ખાસ કરીને શું કરવાનું છે, આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, ઘણા બધા ટાઈપના આના ઉપરથી MCQ બની શકે છે, અને આવા જ ટાઈપના MCQ તમારી બોર્ડ એક્ઝામમાં, ગુજસેટમાં, બોર્ડ નીટમાં, JEEમાં પૂછાય છે. તો આ જ રીતે તૈયાર કરવા ટ્રાય કરજો. કઈ રીતે મેથડ જવાનું છે એ પણ તમને સમજાયું છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે આવો જ કંઈક ફની ટોપિક, એકદમ ઇઝી અને બોર્ડ એક્ઝામ માટે તમારે ઉપયોગી હોય એ રીતનો ટોપિક આપણે લઈશું. બરાબર.